નારાયણ વ્રત. સૂર્યનારાયણ ભગવાન પોતાના માતા સાથે જંગલમાં રહેતા હતા. સૂર્યનારાયણનું કામ તો તમે જાણો જ છો ને, પૃથ્વીની પ્રદક્ષિણા કરી જીવ માત્રનું પોષણ કરો. એક દિવસ સૂર્યનારાયણની માં કહે, બેટા હવે તો હું ગર્ભવતી થઈ, મારાથી કામ બનતું નથી, માટે તું જલ્દીથી લગ્ન કર તો સારું. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે આ જંગલમાં એક રાણી છે, તેને રનાદે નામની દીકરી છે, તે મને પસંદ છે, તું તેની સાથે મારી સગાઈ કરી આવજે. બીજા દિવસે સૂર્યનારાયણની માં રનાદે માતા પાસે સૂર્યનારાયણનું માગું લઈ ગયા અને કહ્યું કે તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરો. ત્યારે રનાદેએ માતાએ કહ્યું, ના, તમારો દીકરો સવારે બહાર જાય અને સાંજે ઘરે આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી રહી શકે નહીં. તમારા પુત્ર સાથે મારી દીકરીની સગાઈ નહીં કરું. સાંજે સૂર્યનારાયણ ઘેર આવે ત્યારે માએ બધી વાત કહી, એ તો નિરાશ બની ગયા. ત્યારે સૂર્યનારાયણ કહે, ચિંતા ન કર, હું રનાદે સાથે જ પરણીશ. બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે તેની માતાએ કહ્યું, આજે રનાદે તાવડી લેવા આવશે તો તું કહેજે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ, શરત મંજૂર હોય તો લઈ જાઓ. બપોરે ઉનાળામાં ધોમ ધકતો તાપ પડ્યો. રનાદે કહે, માં મને ખૂબ જ તાપ લાગે છે, આપણે શું ખાવાનું બનાવશું? ત્યારે તેની માં કહે, દીકરી રોટલા ઘડી નાખ, ઘી શાકને રોટલા ખાશું. ત્યારે રનાદે કહે, માં આપણા પાસે તાવડી તો નથી. ત્યારે તેની માએ કહ્યું કે એમ કર, સૂર્યનારાયણના ઘરે લઈ આવો. રનાદે તાવડી લેવા ગઈ ત્યારે સૂર્યનારાયણની માં કહે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ, શરત મંજૂર હોય તો લઈ જા. રનાદે ઘેર પાછી આવી તેની માને વાત કરી તો માં કહે કે એ ક્યાં ફૂટી જવાની છે, તું તારે લઈ આવ. રનાદે તાવડી લઈ ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં બે આખલા લડતા હતા, તેની અટફટે આવતા તાવડી ફૂટી ગઈ. રનાદેએ માને ઘરે જઈ વાત કરી તો માએ તેની શરત મુજબ સૂર્યનારાયણ સાથે સગાઈ કરી આવ્યા. સાંજ પડી સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે તેની માએ કહ્યું, બેટા તારી સગાઈ રનાદે સાથે કરી. ત્યારે સૂર્યનારાયણને ખૂબ જ હર્ષ થયું. માં જઈને રનાદેની માને કહે કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે. રનાદેએ ઘેર જઈ સૂર્યનારાયણની માને તેમની વાત કરી ત્યારે રનાદેએ માને કહ્યું કે એક દિવસ મારાથી બધી સગવડો કેવી રીતે થાય. ત્યાં સૂર્યનારાયણની માં કહે કે એ બધી જવાબદારી મારા સૂર્યનારાયણની છે. બીજે દિવસે સૂર્યનારાયણ પ્રતિક્ષા ફરવા નીકળ્યા ત્યારે રનાદેએ માનું છાપરું ઉડી ગયું. તેની જગ્યાએ સુંદર મહેલ બની ગયો અને ઘર બધી જ સામગ્રી ભરાઈ ગઈ. બીજે દિવસે રનાદેએ સૂર્યનારાયણને ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા. સૂર્યનારાયણ નિત્ય સવારે જઈ અને સાંજે આવીને જમે તે પછી રનાદે જમે એટલે રનાદેનું શરીર સુકાવા લાગ્યું. એક દિવસ તેની માએ કહે, બેટા તારું શરીર કેમ સુકાઈ જાય છે? રનાદે કહે કે સૂર્યનારાયણ સવારે જાય અને સાંજે આવે ત્યારે જમવા મળે. ત્યારે તેની માં કહે, તેમને કહે છે કે સાકરનું પાણી પીને જાય, પછી તને જમવા કશો જ વાંધો નહીં. બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળે ત્યારે કહે કે આટલું સાકરનું પાણી પીને જાઓ ને. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે નવખંડ ધરતીમાં જીવ માત્રને ન જમાડ કરું ત્યાં સુધી મારાથી પાણી ન પીવાય. એમ કહી સૂર્યનારાયણ ચાલ્યા ગયા. રનાદેને વિચાર આવ્યો કે શું તે દરેક જીવનું પૂરું કરતા હશે, આજ તો એમની પરીક્ષા કરું. તેમણે એક કીડી પકડી ધાબળીમાં પૂરી દીધી. સાંજે સૂર્યનારાયણ જમી રહ્યા ત્યારે કહે કે તમે સર્વે જીવનું પૂરું કર્યું. ત્યારે સૂર્યનારાયણ કહે કે હા. ત્યારે રનાદે કહે કે ખોટી વાત છે. એમ કહી ડાબડી ઉઘાડી કીડી બતાવી ત્યારે પોતાના ચાંદલાના ચોખાનો દાણો ડાબડીમાં પડ્યો હતો અને કીડી મોતથી ખાતી રહી. એ જોઈને રનાદેને વિચાર પડી ગયા કે ત્યારે સૂર્યનારાયણ કહ્યું કે તમે મારા ઉપર શંકા કરી તેથી શાપ આપું છું કે ગમે તેટલું રાંધો તોય પૂરું નહીં થાય. એમ કહી જમવા બેઠા અને કોળિયો પોતાના ની માનો રાખ્યો અને એક કોળિયો રનાદે માટે રાખ્યો અને બધું જમી ઊભા થઈ ગયા. બીજે દિવસે પડોશમાં ભવાડ ચાલી રનાદે પૂછ્યું કે બહેન તમે દરરોજ શા માટે લડો છો? પડોશને કહ્યું કે કોઈ મારા છાણા ચોરી જાય છે. સાંજ પડીને સૂર્યનારાયણ આવી ત્યાં રનાદે કહે કે આપણા
પડોશના છાણાકો લઈ જતું હશે. સૂર્યનારાયણ કહે કે થોડા બોલી લે છે એને બહુ બોલીને માથે પડે છે. બીજે દિવસે પાછો પડોશનમાં ઝઘડો થયો ત્યારે કહે છે કે દરરોજ શું કામ લડો છો, તમારા છાણા થોડા બોલી જાય લઈ જાય. ત્યારે થોડા બહેન કહે કે તને કોણ કહ્યું. રણાદે કહે કે મને સૂર્યનારાયણે કહ્યું. એટલે પેલી બાઈએ સૂર્યનારાયણને ખૂબ જ ગાળો દીધી. સાંજે સૂર્યનારાયણ આવે અને જમવાનું કહ્યું તો કહે કે આજ મારે નથી જમવું, આજે ગાળો ખાઈને મારું પેટ ભરાઈ ગયું છે. ત્યારે રણાદેએ સૂર્યનારાયણની માફી માગી. સૂર્યનારાયણને કહ્યું કે હવેથી આવી ભૂલ ન કરું. એક દિવસ સૂર્યનારાયણ કહે કે માં તું શરીર કેમ સુકાતું જાય છે, દીકરા એક કોળિયો ખાઈને રહીએ છીએ એટલે શરીર સુકાઈ જાય છે. ત્યારે સૂર્યનારાયણ કહે કે તમે મારું વ્રત કરો, મારું વ્રત 6 મહિનાનું છે, માસ પૂરા થાય એટલે 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી, 1 શેર ગોળ લેવાનો, તેનો લાડુ બનાવી મને ધરાવવા, 1 લાડુ રમતા બાળકોને આપવા, 2 ગાયના ગોવાળને, 3 માળીને આપવો, ત્યાર પછી કોઈ અતિથિ કે બ્રાહ્મણ જમાડી પોતે જમવું. આ રીતે મારું વ્રત કરવાનું. વ્રત કરનારે દરેક ઈચ્છા પૂરી થાય છે. રણાદે અને સૂર્યનારાયણની માં આ બંનેએ વ્રત કર્યું. 6 માસ પૂરા થતાં ઉજવણું કરવાનું, દરેક વિધિ કરી, પરંતુ વનમાં અતિથિ કે બ્રાહ્મણ ક્યાંથી લાવવા. એટલામાં રામ લક્ષ્મણ ફરતા ફરતા આવ્યા. ડોશીમાએ તેમને જમાડ્યા. હવે તેનું થોડું રાંધેલું તોય વધે અને થોડું જમે તોય ધરાય. આમ સૂર્યનારાયણ વ્રતથી લીલા લહેર થઈ જઈ. જય સૂર્યનારાયણ, તમારું વ્રત જે કોઈ કરે તેની મહેચ્છા પૂરી કરજો. જેવા રણાદેને ફળ્યા તેવા સર્વને ફળજો. જય સૂર્યનારાયણ.